ओम नमो भगवते वासुदेवाय। तो मित्रों स्वागत छे आपनुं आपणी YouTube चैनल भक्ति कीर्तन संग्रहमां। मित्रों कहेवायुं छे ने के व्रतोमां जो कोई सर्वोत्तम व्रत होय, कोई व्रत करवा जेवुं होय, कोई उत्तम फल आपनारुं कोई व्रत होय तो ते मात्र छे एक एकादशीनुं व्रत के जे करवाथी आपणी सर्वे मनोकामना तो पूर्ण थाय ज छे, परंतु साथे साथे ते आपने अधिक पुण्य फलनी प्राप्ति करावे छे, विष्णु भगवानना आशीर्वाद पण अपावे छे अने मृत्यु पछी पण ते आपणने मोक्षनी प्राप्ति करावे छे। तो आवा पुण्यशाळी आवा पुण्य फल आपनारी एकादशी व्रत विषे आजना विडियोमां आपणे वात करवाना छीए। आजना विडियोमां हुं आपने जणावीश के आ एकादशीनुं व्रत साची रीते कई रीते करवुं, आ एकादशीना शुं साचा नियमो छे के जे घणा लोकोने खबर होती नथी અને તેથી જ તે લોકોને આ એકાદશીનું પુણ્યફળ મળતું નથી। તો મિત્રો જો આપ પણ એકાદશીમાં કોઈ નાની ભૂલ કરતા હોય તો અવશ્ય આ વિડીયો અંત સુધી જોજો કે જેથી આપને સમજાશે કે આ એકાદશી વ્રતમાં આપનાથી ક્યાં ભૂલ થાય છે, શા માટે આપને તેનું પુણ્યફળ મળતું નથી અને સાચી રીતે કેવી રીતે આ એકાદશીનું વ્રત કરવું જોઈએ। તો મિત્રો વિડીયો પસંદ આવે તો આપના મિત્રો સાથે પણ શેર કરજો અને હા, જો આપને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે એના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો કે જેથી કરીને આપને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે અને જેમાં જોઈન થઈ જશો એટલે ત્યાં આપને અનેક સ્થળોના આરતીના લાઈવ દર્શન, ધાર્મિક પોસ્ટ, સુવિચાર, વિડીયો તેમજ અમારા વિડીયોની લિંક મળી રહેશે। તો હવે મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આ એકાદશીનું વ્રત સાચી રીતે કઈ રીતે થાય છે। તો મિત્રો એકાદશીનું જ માત્ર એવું વ્રત છે કે જે આગલી તિથિએ સૂર્યાસ્ત પછીથી શરૂ કરી દેવાનું હોય છે, એટલે કે દસમીના સાંજે સૂર્યાસ્ત પછીથી જ એકાદશી વ્રતના નિયમોનું પાલન કરવામાં આવે છે, એટલે કે ભોજનમાં કંઈ લેવામાં આવતું નથી, પરંતુ આ ફળાહાર દૂધ લઈ શકો છો અને ત્યાર પછી બીજો એકાદશી આખો દિવસ વ્રત કરી બારસના દિવસે તેના પારણા કરવાના હોય છે। પરંતુ મિત્રો જે કોઈ વ્યક્તિ દસમના દિવસથી આ વ્રત કરવા માટે સક્ષમ ન હોય તે લોકો એકાદશીના દિવસે સૂર્યોદયથી પણ આ એકાદશી વ્રત કરવાનો સંકલ્પ કરી શકે છે। પરંતુ હા મિત્રો, બારસના દિવસે આપે આ એકાદશી વ્રતના શુભ મુહૂર્તમાં અવશ્ય પારણા કરવાના જ રહેશે, અન્યથા આપને તે વ્રતનું ફળ નહીં મળે। તો મિત્રો હવે આપણે એ વાત કરીએ કે આ એકાદશીના દિવસે શું કરવું, ભગવાનની પૂજા કેવી રીતે કરવી, શું ન કરવું જોઈએ અને કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો સવારે એકાદશીના દિવસે વહેલા ઉઠીને નાહી ધોઈ નિત્યક્રમ કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી સૌપ્રથમ ભગવાનની આજના દિવસે પૂજા કરવાની હોય છે અને જો નિત્ય ભગવાનની પૂજા સૌપ્રથમ કરતા હોય તો વધુ તે સારું કહેવાય। તો આજના દિવસે ભગવાનની પૂજા કરતા પહેલાં હાથમાં જળ લઈ આ વ્રતનો સંકલ્પ કરવાનો કે કેવી રીતે આજના દિવસે આપ વ્રત કરવાના છો। જો બની શકે તો નિર્જળા ઉપવાસ કરવો, નિર્જળા ઉપવાસ ન થાય તો આપ જળ ગ્રહણ કરીને પણ આ વ્રતનો ઉપવાસ કરી શકો છો અને જો એમ પણ ઉપવાસ ન થઈ શકે તો એક સમય ભોજન લઈને પણ આપ આ વ્રત રાખી શકો છો। અને ભોજન એટલે કે આપણે જે બપોરે જમતા હોય તે નહીં, પરંતુ ફરાળ કે ફળાહાર અથવા તો દૂધ લઈ શકો છો। અને જે લોકો આ રીતે પણ વ્રત રાખવા સક્ષમ ન હોય તે લોકોએ માત્ર એટલું ધ્યાન રાખવાનું કે એકાદશીના દિવસે રાંધેલો ભાત ખાવાનો નહીં, કેમ કે એકાદશીના દિવસે ચોખા ખાવા વર્જિત માનવામાં આવ્યા છે, તેથી બને શકે તેટલું આ એકાદશીના દિવસે ચોખાની વાનગીઓ ખાવી જોઈએ નહીં। ત્યાર પછી આજના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવાની હોય છે અથવા તો એકાદશી મુજબ જે કોઈ ભગવાન વિષ્ણુના અવતારની પૂજા કરવાની હોય તો તેમની વિધિવત પૂજા કરવાની હોય છે, એટલે કે ફૂલ, ચંદન, દીપક, ધૂપ, અગરબત્તી, કંકુ, ફૂલ, અક્ષત, ચોખા વગેરે પૂજન સામગ્રીઓથી ભગવાન વિષ્ણુનું વિધિવત પૂજન કરવાનું હોય છે અને ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીનું પૂજન કરવાનું પણ વિશેષ મહત્વ છે। અને જો આપના ઘરમાં વિષ્ણુ ભગવાનનો ફોટો મૂર્તિ ન હોય તો આપના ઘરમાં આપના મંદિરમાં જે પણ આપના કોઈ ઈષ્ટદેવને પૂજતા હોય તેની પણ આપ આજના દિવસે પૂજા કરી શકો છો અને પૂજા કરી લીધા પછી આરતી અવશ્ય કરવાની, કેમ કે આરતી વગર કોઈ પણ પૂજા અધૂરી ગણાય છે, તેથી ભગવાનની આરતી કરવાની, તેમને આપની ક્ષમતા અનુસાર ભોગ લગાવવાનો, એટલે કે કોઈ દૂધની બનાવટની વાનગી છે, કઢેલ દૂધ છે, ખીર છે, કોઈ પણ પ્રકારની મીઠાઈ છે જે આપ ભગવાનને અર્પણ કરી શકો છો
અને આમાંથી આપ જો કોઈ પણ વસ્તુ ભગવાનને ધરાવી ન શકો તો ફક્ત ભગવાનને 2-3 પાન તુલસીજીને આપશો તો તે પણ તે ભોગ તરીકે સ્વીકારી લેશે। એટલે કે ભગવાન વિષ્ણુના પ્રસાદમાં તુલસી તો હોવા જ જોઈએ, અન્યથા ભગવાન ભોગનો સ્વીકાર કરતા નથી, કે જે વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। અને ત્યાર પછી દરેક એકાદશીની અલગ અલગ વ્રત કથા હોય છે, તો તે આજના દિવસે વાંચવાની હોય છે અથવા તો આપ સાંભળી પણ શકો છો, કે જે અમે દરેક એકાદશીએ તેનો પણ વિડીયો મૂકીએ છીએ। અને એકાદશીની વ્રત કથાની સાથે સાથે દરેક એકાદશીનું અલગ અલગ મહત્ત્વ પણ હોય છે, કે જેનો અમે વિડીયો બનાવીએ છીએ અને એમાં અમે સમજાવીએ છીએ કે એકાદશી વ્રતનું શું મહત્ત્વ છે, આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે, આ એકાદશી વ્રતમાં શું કરવાનું હોય છે। ઘણી એકાદશી એવી પણ હોય છે કે જેની એક વિશેષ પૂજાવિધિ હોય છે, તો અમે તે પણ તે વિડીયોમાં બતાવીએ છીએ, કે જેથી કરીને આપને એકાદશીની સાચી જાણકારી મળે। અને ત્યાર પછી વિડીયોના અંતમાં અમે એકાદશીની વ્રતકથા પણ સંભળાવીએ છીએ, કે જેથી કરીને આપની પાસે જો એકાદશી વ્રતકથાની બુક ન હોય, ચોપડી ન હોય, અથવા તો આપ કોઈ પણ કામમાં વ્યસ્ત હોય, તો આપ અમારી એકાદશીની વ્રતકથા પણ સાંભળી શકો છો। અને આ એકાદશી વ્રતકથા ઉપરાંત આજના દિવસે ભગવાન વિષ્ણુના કોઈ પણ એક અથવા એકથી વધારે સ્તોત્રપાઠ પણ કરવાના હોય છે, એટલે કે વિષ્ણુ સહસ્ત્રનામ છે, વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર છે, શ્રી નારાયણ કવચ છે, શ્રીમદ ભાગવતનો પાઠ છે, કોઈ પણ કવચ હોય એટલે કે સુદર્શન કવચ છે, યમના કવચ છે, શ્રી વિષ્ણુ અષ્ટોત્તર સત નામાવલી છે, ત્યાર પછી આપ લક્ષ્મીજીના સ્તોત્ર પણ કરી શકો છો, એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી છે, શ્રી લક્ષ્મી દ્વાદશ નામ સ્તોત્ર પણ છે, શ્રી સુક્તમનો પાઠ છે, શ્રી લક્ષ્મી અષ્ટોત્તર સત નામાવલી છે, વગેરે જેવા આપ આજના દિવસે પાઠ કરી શકો છો કે જેનું વિશેષ મહત્ત્વ છે। આ એકાદશીનો એક જ દિવસ એવો છે કે જે ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે, કે જે દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અતિ સહેલા છે, તેથી આજના દિવસે બની શકે તેટલું ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું, પ્રભુના નામનું સ્મરણ કરવું, તેમની ભક્તિ કરવી, અને જો આપના ઘરની આસપાસ કોઈ મંદિર હોય તો ત્યાં જઈને આજે સત્સંગ કરવો, પ્રભુની સેવા કરવી, લોકો સાથે બેસીને ભગવાનની લીલાઓ સાંભળવાની, તેમની સાથે ધાર્મિક વાતો કરવાની, ધાર્મિક ચર્ચા કરવાની, તેમજ જો ત્યાં સત્સંગ થતો હોય તો સૌ લોકોએ સાથે બેસીને એકાદશીના ભજનો ગાવાના, ભગવાનના ગુણગાન ગાવાના, એવી રીતે કરીને આ એકાદશીનો દિવસ પસાર કરવાનો। અને જો આપ નિવૃત્ત ન હોય અને જો આપને આખા દિવસમાં કામ હોય, મંદિરે જઈ શકો તેમ ન હોય, તો સવારે કામે જાઓ ત્યારે મંદિરે જઈ ભગવાનના દર્શન કરી ત્યાર પછી જ આપના કામે જવાનું। અને ત્યાર પછી આખા દિવસમાં જો આપને ભગવાનની ભક્તિ કરવાનો સમય ન હોય, તો આપ રાત્રે પણ ભગવાનની ભક્તિ કરી શકો છો। જે મેં આપને સ્તોત્રપાઠ જણાવ્યા તેમાંથી કોઈ 1, 2 કે 3 સ્તોત્રપાઠ પણ કરી શકો છો। અને જો આપને આ સ્તોત્રપાઠ કરવાનો સમય પણ ન હોય, તો આપ ભગવાનના અતિ સહેલા મંત્રનો જાપ પણ કરી શકો છો, એટલે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય છે, શ્રી કૃષ્ણ શરણમ મમ છે, શ્રી શિવાય નમસ્તુભ્યમ છે, વગેરે જેવા મંત્રો છે કે જેનો આપ 108 વખત જાપ કરી શકો છો, કે જે આજના દિવસે આપને વિશેષ ફળ અપાવે છે। બની શકે તો આજના દિવસે જાગરણ કરવાનું અથવા તો રાત્રે 12 વાગ્યા સુધી પણ જાગરણ કરી શકો છો। અને મેં આપને જેવી રીતે જણાવ્યું કે એકાદશી એ ખૂબ જ પવિત્ર તિથિ છે, તો આ દિવસે જો આપ પુણ્યના કામ કરો છો તો આપણને તેનું પણ વિશેષ ફળ મળે છે। એટલે કે આજના દિવસે પીપળાની પૂજા કરવાની, કોઈ પણ ગરીબ જરૂરિયાતમંદ લોકોને આપની ક્ષમતા અનુસાર દાન કરવાનું, મૂંગા પશુ પક્ષીઓને ખવડાવવાનું, જો કોઈ બીમાર હોય, કોઈ સાજુ માંદુ હોય તો તેમની આજે સેવા કરવાની, વડીલોના આશીર્વાદ લેવાના, કોઈ વૃદ્ધાશ્રમ હોય તો ત્યાં લોકો સાથે બેસીને આજે ધાર્મિક વાતો કરવાની, કોઈ અનાથાશ્રમ હોય તો ત્યાં જઈને પણ આપ આપની ક્ષમતા અનુસાર દાન કરી શકો છો, કોઈ સાધુ બાવા હોય તો આપ તેને જમાડી શકો છો। તો આવી રીતે આ એકાદશીના અનેક પુણ્યકામો આપ કરી શકો છો કે જે આપને વિશેષ ફળ અપાવે છે। અને ત્યાર પછી મેં જણાવ્યા પ્રમાણે કે આ એકાદશીના બીજા દિવસે એટલે કે 12ના દિવસે વ્રતના પારણા કરવાના હોય છે, તો સવારે શુભ મુહૂર્તમાં તેના પારણા પણ કરવાના, અને જો બની શકે એમ હોય તો બ્રાહ્મણને સીધો દેવાનો અથવા તો આ બ્રહ્મ ભોજન પણ આજના દિવસે કરાવી શકો છો। તો મિત્રો, આ રીતે આ એકાદશીનું વ્રત કરવાનું હોય છે કે જેના વિશે મેં આપને જણાવ્યું। તો આશા છે કે આપને આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે, અને આપ જો કોઈ આ વ્રતમાં ભૂલ કરતા હશો તો હવે આપને તે સમજાઈ ગઈ હશે।
તો મિત્રો હવે આ નિયમોને ધ્યાનમાં રાખીને મેં જે પ્રમાણે જણાવ્યું તે વસ્તુઓને ધ્યાનમાં રાખીને એકાદશીનું વ્રત કરજો, આપને 100% એકાદશીના વ્રતનું ફળ મળશે, ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળશે, તેમજ આપની સર્વી મનોકામના પૂર્ણ થશે। तो मित्रों आ माटे हवे वीडियो ने एक लाइक तो बने छे, तो वीडियो ने लाइक करी अगर जो आप अमारी चेनल में नवा होय तो अत्यारे ज अमारी चेनल ने सब्सक्राइब करो कि जेथी करीने आप सौ लोगों ने अवाज अवनवा वीडियो मळता रहे, अवनवी जानकारी मळती रहे। तो आ साथे हवे मने रजा आपो, मळीशुं फरीथी एक नवा वीडियो में। त्यां सुधी आप सौने अमारी चेनलना जय श्री कृष्ण। मने सांभळवा बदल आपनो खूब खूब आभार।